માણાવદર તાલુકાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ઇન્દ્રા ગામ નજીક સીમમાં જવાનો ધુંધવી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા 25 જેટલા ખેડૂતો સીમમાં ન જઈ શકતા ખેતરો અંધારા બન્યા છે, તો માલ ઢોરની સ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, તેમાં માણાવદરનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે માણાવદર પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. માણાવદરના ઇન્દ્રા ગામમાં સીમને જોડતો ધુંધવી નદી ઉપરનો પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે 25 જેટલા ખેડૂતોની 500 વીઘા જમીન વાવણીથી વંચિત છે. ત્યારે સ્થાનિક ખેડૂતોને ખેતરોમાં કેમ જવું તે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે. અને વાડીએ જવા માટેનો રસ્તો અત્યારે પુલ એકદમ ધોવાઈ ગયો છે ઉપરવાસ અતિ વરસાદના હિસાબે, અને ખેતરોમાં જવા માટે અત્યારે પણ જઈ શકાય એમ ઢોર ઢાકર ખેતરોમાં બાંધેલ છે, એને ધોવા માટે પણ જઈ શકાય એમ નથી, અને બળદો ને એ બંધ એમને એમ છે, તો એને માટેની કોઈ સુવિધા છે નહીં. અને વાવેતર હજુ બાકી છે અને વરસાદ રહે તો અત્યારે પણ પુલ માથેથી જઈ શકાય એમ નથી, તો તંત્રએ આને યોગ્ય કરવા મહેરબાની. પુલ ઉપરથી 2-4 ખેડૂએ અમે જવાની ટ્રાય કરેલ છે, પણ છાતી બરાબર પાણી છે, તો એવું સાહસ કરીને અમારે ખેડૂએ જઈ શકાય એવી પોઝિશન નથી. માલ કેમ લઈ જાય અને એમાં માલ ઢોરને કઈ રીતે અમારે ત્યાં પહોંચવું? અમે અહીં હાગ વાવેલા છે, અમારે અહીં 25-30 ખેડૂનો રસ્તો છે. હવે અહીંથી કોઈ હિસાબે જવાય એમ જ નથી માલિકો, ખેતર બધા વાવેલા પડ્યા છે, કઈક ભૂંડણા ખાઈ ગયા બધા, કઈક ઉનાળામાં વહેવા થઈ, કઈક વરસાદમાં વહ્યું ગયું, હવે કોઈ રસ્તો જ નથી અહીંથી જવાનો, તો હવે અમારે કેમ કરવું એ અમે રસ્તો બતાવો. કારણ કે અમારે અહીંયા બિયારણ બધાના ઘરમાં પડ્યા છે, વાવણી કાયમ લેટ થતી જાય છે, આ બધું વાવવું છે, કેટલા ખેતરો પડ્યા છે, અમારે 500 વીઘા જમીનની અહીંયા રસ્તો છે અમારે, બાકી વીડીમાંથી રસ્તો છે ઇન્દ્રની. હવે વીડીવાળાના ખેતરો ખૂંદે તો અમારે ગાડા કે ઢોર લઈને જવાય નહીં ને ભાઈ, કોઈના ખેતરો તો ના ખૂંદાય ને, બીજો અમને પગેથી હાલવા દે. અમારા ખેતરમાં અમે પૂગ્યા જ નથી આજે 12 દિવસ થયા. ફૂલ તૂટી જવાનું કારણ બાપા? ફૂલ તૂટી જવાનું કારણ તો બાપા આમ થાનિયાણા ને પાટણવાય ને સુડવાન હતર હતર 18-18-20 ઇંચ વરસાદ થયો, અને પછી એ બધું પાણી અહીંયા ઇન્દ્રામાં આવ્યું, અને ઇન્દ્રા ગામની માલિકોએ ગરી ગયું ને આ પુલે તૂટી ગયો, અને હવે પરિસ્થિતિ અમારી બહુ ખરાબ છે ભાઈ. ઇન્દ્રાના આ પુલ ધોવાઈ જતા ગામ લોકો પર પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં બાંધેલા ઢોર ઢાખરને પાણી અને નીરણ નાખવા કેમ જવું તે પણ એક મોટી સમસ્યા બની છે. હાલ તૂટેલા પુલના કારણે નદીમાં છાતી સમા પાણી વહી રહ્યા છે, ત્યારે ખેડૂતો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. અમારા ગામમાં અતિશ વરસાદ થવાના કારણે નાળું તૂટી ગયું છે, અથવા સીમ નાળા તૂટી ગયા છે, સીમમાં જવાય એવું નથી, અથવા દલિતવાસમાં બધા પાણી ઘર ગયું છે, હવે ઘર વખરી વહી ગઈ છે, અને અમારા ગામની જમીન જે છે એ બધું ધોતણમાં ગઈ છે. વારંવાર રજૂઆત તમે તંત્રને કરી છે પણ કોઈ જવાબ આપતું નથી. તંત્રને વારંવાર રજૂઆત કરેલ છે પછી કઈ તંત્ર ધ્યાન દીધું નથી. ઇન્દિરા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા, ત્યારે માણાવદર તાલુકા વિકાસ અધિકારી કહે છે કે આ પુલ તૂટવાની બાબતે સંબંધિત વિભાગને જાણ કરાઈ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં માણાવદર તાલુકામાં અતિ ભારે વરસાદ પડવાથી ઇન્દિરા ગામે ધુંધવી નદી પર આવેલો ખેડૂતોનો રસ્તા ઉપરનો પુલ અતિ ભારે વરસાદ પડવાથી તૂટી ગયેલું હોય, જે માટે અમે સંબંધિત અધિકારીઓને આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે, અને એ અંગે સતત અમે એમાં પ્રયત્નશીલ છીએ. આમ એક તરફ વરસાદી કહેર અને હવે પુલ તૂટી જતા વરસાદી વિરામ વચ્ચે વાવણી કેમ કરવી તે ગામ માટે પ્રશ્ન ઉદ્ભવી પડ્યો છે. ભીમાભાઈ ગરેજા સાથે વનરાજ ચૌહાણનો રિપોર્ટ, માણાવદર.